અમદાવાદના ભારતીય આશ્રમના વહીવટનો મુદ્દો ચારિત્રની લડાઈએ પહોંચી ચૂક્યો છે. હવે રૂમ નંબર અને 6 અને 7માં વાંધાજનક વસ્તુઓ પડી છે તેવું રામભાઈ ગઢવીએ જણાવ્યું છે. ઋષિ ભારતી બાપુ અને માતાજીના ચારિત્ર પર આશ્રમના મેનેજરે ગંભીર આરોપો લગાવ્યા છે. આશ્રમમાં જે રૂમ ઋષિ ભારતી બાપુ વાપરતા હતા ત્યાં ડબલ બેડ છે તેવું મેનેજર રામભાઈ ગઢવીએ જણાવ્યું. ઋષિ ભારતી બાપુને સંસારમાં પાછા મોકલવા જોઈએ તેવી વાત પણ કરી છે મેનેજરે. ઋષિ ભારતી બાપુ પોતાના સમાજની ઓથ લઈ રહ્યા છે. મીડિયાના કેમેરા સાથે લઈ જઈને ઋષિ ભારતી બાપુના રૂમમાં મેનેજરે વસ્તુઓ પણ બતાવી હતી. હું 3 દિવસથી અહીં આવીને જોઉં છું તો ગૌશાળાની અંદર મંડપ સર્વિસનો સામાન પડ્યો છે, ભાડે આપેલું છે. વૃદ્ધાશ્રમની અંદર 70 વૃદ્ધો રહેતા હતા, એમાંથી અત્યારે 8-10 વૃદ્ધો રહે છે. અંદર રૂમની અંદર પંખા નથી, ટ્યુબલાઇટ નથી, વૃદ્ધોને જમવાની તકલીફ હતી. બધું આવીને અત્યારે અમે જોયું, સર્વે કર્યું તો એવું થાય કે ભાઈ અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં. મંદિરે દર્શન કરવાના, મોઢું જોવાનું, મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના, એને ગમે તો જવા દેવાના, એને ન ગમે તો નહીં જવા દેવાના. મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં. આ પરિસ્થિતિ એની હતી. બીજું, રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. સાધુ, તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખી છે એના કારણે બાપુ અહીં આવેલા છે. અને જે કાંઈ વસ્તુ છે ભારતી આશ્રમમાં, વિશ્વંભર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે. અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ. એ આવશે, આજે તો કાલ જાહેર થશે. કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ. સાધુ, અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા. હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂનાકાળા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું, એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે. પણ આ તો સાધુનું ખાલી નામ જ છે, બાકી તમે રૂમની અંદર જોવો તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવા. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ. એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય, એનો મેનેજરે એમાં લેવાનું નથી કાંઈ. કોળી સમાજ ભેગો થાય, કોળી સમાજના સેવકો બાપુના છે, બાપુના 18-18 વર્ણના સેવકો છે, હરેક સમાજના બાપુના સેવકો છે. એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું, મને હેરાન કરે છે, એવું કાંઈ છે જ નહીં ભાઈ. અમદાવાદના ભારતીય આશ્રમના ગુરુ શિષ્ય વિવાદમાં ઋષિ ભારતી બાપુની સામે 9 ટ્રસ્ટીઓ આવ્યા છે. ઋષિ ભારતી બાપુ સામે આશ્રમનું નકલી વિલ બનાવવાનો ગુરુ હરિહરાનંદે આરોપ લગાવ્યો છે. હરિહરાનંદ બાપુએ કહ્યું કે ઋષિ ભારતીને હું શિષ્ય તરીકે બરખાસ્ત કરું છું, મેં મારા શિષ્ય ઋષિ ભારતી બાપુ પર દયા ખાધી, એનું આ પરિણામ છે તેવું હરિહરાનંદ બાપુએ જણાવ્યું. વિલ વસિયતમાં વિશ્વંભર ભારતી બાપુએ મારા નામની કરી ઋષિ ભારતીએ નકલી વસિયત બનાવ્યું હતું તેવું જણાવ્યું. સાથે ભારતીય આશ્રમમાં પોતાના ગુરુ, 9 ટ્રસ્ટીઓ અને મેનેજર ઋષિ ભારતી બાપુ પણ સામે થયા. વિશ્વંભર ભારતી બાપુ સાથે ઋષિ ભારતીને 4 વર્ષ સુધી અણબનાવ રહ્યો હોવાનું પણ હરિહરાનંદ બાપુએ જણાવ્યું છે. સંપત્તિનો વિવાદ કોઈ નથી, વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટ નો હતો. વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે. બીજો મુદ્દો એવો એક આવ્યો કે કાલે પરમ દિવસે 2 દિવસ ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા કે નર્મદા આશ્રમ સરકારનો છે અને સરકારી મિલકત કબજે કરી. સરકારી મિલકત મારા ગુરુજી
પાસેથી આશ્રમ બનાવેલો અને એને પણ ત્યાર આશ્રમ એક મહાત્માએ સોંપેલો. વિવાદ માત્ર ને માત્ર વહીવટ ગેરવહીવટ થતો, એટલા માટે આ નિર્ણય લેવો પડ્યો. મને અહીં આવવા ન દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરદસ્તથી ત્યાં આવવું પડ્યું.